આજે આપણે સમજશું અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા બરાબર છે પેજ નંબર 47 ઉપર નવો ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ છે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા નવો પોઈન્ટ છે એમાં સૌથી પહેલા બે વ્યાખ્યા પૂછેલી છે એક તો વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા અને અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા તો વિભાજ્ય સંખ્યા એટલે શું થાય તો કે જે સંખ્યાના બે થી વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય બરાબર ખાલી બે અવયવ હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાશે નહીં આવું શું કામ કારણ કે આગળ આપણે કે ખાલી જગ્યા એમસીક્યુમાં એવું કંઈક શીખેલા હતા કે ગમે તે સંખ્યા હોય એ સંખ્યાને બે અવયવ તો હોય જ કયા કયા એક તો એ જે સંખ્યા છે એ પોતે અને બીજો કયો અવયવ હોય એક એટલે બધી સંખ્યાના બે અવયવ તો હોવાના જ છે પણ જે એવી સંખ્યા હોય કે જેને બે કરતાં વધારેના અવયવ હોય તો આવી બધી સંખ્યાને જ વિભાજ્ય સંખ્યા કહેવાય છે ખાલી બે અવયવ જ હશે તો તે વિભાજ્ય સંખ્યા કહેવાશે નહીં વિભાજ્ય એટલે કે જેના ભાગ પડતા હોય કોઈકને કોઈકને ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા એટલે શું થશે તો કે જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય કયા કયા બે જ અવયવ હોય તો કે એક તો એ સંખ્યા પોતે અને બીજું શું આવશે એક તો જે સંખ્યાના બે જ અવયવ હોય એવી સંખ્યાને શું કહેવાય છે અવિભાજ્ય સંખ્યા એટલે કે એના ભાગ પાડી શકાતા નથી એટલે 20માં અને 21માં નંબરના ક્વેશ્ચનમાં બે વ્યાખ્યા લખવાની થશે બરાબર પછી 22માં નંબરની ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી તેમાં જવાબ શું આવશે એક એકનો સમાવેશ વિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા એકીમાં થતો નથી કારણ કે એકનો ખાલી ને ખાલી એક જ અવયવ છે કોણ એક પોતે એ સિવાયનો એક એકનો અવયવ છે નહીં પછી 23મો ક્વેશ્ચન છે કે 60 અને 70 ની વચ્ચેની બધી વિભાજ્ય સંખ્યા લખો 60 અને 70 ની વચ્ચે આવતી એવી બધી સંખ્યા લખવાની છે કે જે કોઈકના ને કોઈકના ઘડિયામાં આવતી હોય બરાબર તો કઈ સંખ્યા આવશે તો કે 62 63 64 65 66 67 એક નહીં આવે પાછું 68 અને 69 હવે જેટલી બેકી સંખ્યા છે બધી બેકી સંખ્યા તો આવે જ કારણ કે બેકી સંખ્યાનો બધા એને બે વડે ભાગ પાડતા જ હોય બરાબર છે પછી અહીંયા 63 છે તો 21 તેરી 63 થાય અહીંયા 69 છે તો 23 તેરી 69 થાય અહીંયા 65 છે તો 13 પંચા 65 થાય તો આ બધી એકી સંખ્યા એ ઘડિયામાં આવે જ છે અને બધી બેકી સંખ્યાના તો બે વડે ભાગ પડતા જ હોય એટલા માટે 67 સિવાયની બધી સંખ્યા જવાબની અંદર આવશે પછી 24માં નંબરનો ક્વેશ્ચન છે એમાં તમને ઉપર સંખ્યા આપેલી છે એમાંથી એવું કીધું છે કે આ સંખ્યામાંથી કઈ વિભાજ્ય સંખ્યા છે અને કઈ અવિભાજ્ય સંખ્યા છે એ લખો તો વિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે તો કે 4 26 58 34 33 અને 51 આ જે વિભાજ્ય સંખ્યામાં આપણે જેટલી સંખ્યા લખેલી છે આ બધી એ સંખ્યા કોઈકના ને કોઈકના ઘડિયામાં આવતી જ હશે અને આ અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ આવશે 7 37 31 અને 53 જે 53 એકા 53 31 એકા 31 એવી રીતના એક ઘડિયામાં આવશે એ સિવાયના બીજા એક એક ઘડિયામાં ક્યાંય આટલી સંખ્યા આવશે નહીં એના પછી 25માં નંબરનો ક્વેશ્ચન છે એમાં એવું કીધેલું છે કે આપેલી બે સંખ્યાઓની વચ્ચે આવેલી સૌથી મોટી અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા લખો બરાબર છે તો પહેલો ઓપ્શન કીધો છે તમને 1 અને 10 1 અને 10 ની વચ્ચે આવતી સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કહેવાની કીધી છે તો મોટી સંખ્યા કીધી હોય એટલે મોટી સંખ્યાથી ચાલુ કરવાનું જો 1 અને 10 સુધીનું કીધું છે તો સૌથી મોટી સંખ્યા 10 થઈ તો 10 છે એ વિભાજ્ય સંખ્યા છે તો કે હા 5 2 10 થઈ 10 ની આગળ 9 આવે 9 વિભાજ્ય સંખ્યા છે 3 તેરી 9 થઈ 9 ની આગળ 8 આવે 8 વિભાજ્ય સંખ્યા છે 4 2 8 થઈ તો 8 ની આગળ કઈ આવશે 7 7 એકના ઘડિયામાં આવતી નથી એટલે સૌથી મોટી સંખ્યા કઈ થશે 7 અવિભાજ્ય સંખ્યા બરાબર છે અને નાની સંખ્યા કીધી છે તો એ નાની સંખ્યાથી ચાલુ કરવાનું નાની સંખ્યા સૌથી પહેલા 1 આવે તો આપણે હમણાં કીધું કે 1 છે વિભાજ્ય કે અવિભાજ્યમાં ક્યાંય આવતી નથી એક પછી કોણ આવે 2 2 છે એ વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા જ કહેવાય કારણ કે 2 ખાલી 2 એકા 2 જ આવે બીજે ક્યાંય 2 આવતા નથી પછી તમને કીધું છે 30 અને 40 ની વચ્ચે તો એમાં પણ એમાં જ સૌથી મોટી કઈ થશે 37 અને સૌથી નાના થશે 31 50 અને 60 ની વચ્ચે સૌથી મોટી 59 અને સૌથી નાની 53 હવે 26મો ક્વેશ્ચન પૂછ્યો છે કે ખાલી જગ્યા સિવાયની બધી અવિભાજ્ય સંખ્યા બેકી હોય છે બરાબર છે તો એના જવાબમાં શું આવશે 2 જો અહીંયા લખેલું છે કે 2 સિવાયની તમામ બેકી સંખ્યા વિભાજ્ય છે બરાબર છે 2 એક જ એવી બેકી સંખ્યા છે કે બેકી 2 પોતે એક જ એવી સંખ્યા છે જે પોતે બેકી સંખ્યા છે અને અવિભાજ્ય પણ છે 2 સિવાયની જેટલી અવિભાજ્ય સંખ્યા હશે ને એ બધી એકી સંખ્યા જ હશે એક એક બેકી સંખ્યા હશે નહીં કારણ કે 2 સિવાયની બધી બેકી સંખ્યા કેવી છે વિભાજ્ય સંખ્યા છે બરાબર 2 સિવાયની જેટલી બેકી સંખ્યા છે એ બધાયનો 2 વડે તો ભાગ ચાલતો જ હશે
એટલા માટે તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે ખાલી જગ્યા સિવાયની બધી અવિભાજ્ય સંખ્યા છે એકી સંખ્યા છે તો શું આવશે જવાબની અંદર બે બે સિવાયની જેટલી અવિભાજ્ય સંખ્યા હશે એ બધી કેવી સંખ્યા હશે એકી સંખ્યા 27મી ખાલી જગ્યા છે કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે તેના જવાબની અંદર શું આવશે 4 સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે 4 આપણે સૌથી નાની સંખ્યાથી ચાલુ કરીએ બરાબર છે 0 એના તો કંઈ ભાગ પાડવાનો આવતા ન હોય પછી આવે 1 તો હમણાં આપણે જોયું કે 1 છે વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી પછી આવે 2 તો 2 છે એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે પછી આવે 3 ત્રણે અવિભાજ્ય સંખ્યા છે પછી કોણ આવે 4 4 છે વિભાજ્ય સંખ્યા થાય કારણ કે 2 2 4 થાય બરાબર એટલે સૌથી પહેલી વિભાજ્ય સંખ્યા કઈ થઈ તો કે 4 થઈ એટલા માટે એ સૌથી નાની પણ કઈ થાશે 4 તો 27મી ખાલી જગ્યામાં શું આવશે 4 28મો ક્વેશ્ચન છે અવિભાજ્ય સંખ્યાની બે જોડીઓ લખો કે જેનો તફાવત કેટલો થવો જોઈએ બે તફાવત એટલે કે એ બે સંખ્યાની બાદબાકી કેટલી થવી જોઈએ બે તો આપણે અહીંયા પહેલી સંખ્યા લખી છે 17 અને 19 જુઓ 17 એકા 17 અને 19 એકા 19 એ સિવાયના એકે ઘડિયામાં 17 અને 19 ક્યાંય આવે નહીં બરાબર છે એટલે અવિભાજ્ય સંખ્યા થઈ પ્લસ 19 માંથી 17 બાદ કરો તો કેટલા વધે બે તફાવત એટલે કે બાદબાકી કરવાની બરાબર છે 19 માંથી 17 બાદ કરો તો કેટલો જવાબ આવે 2 એટલા માટે પહેલી જોડી થઈ ગઈ 17 અને 19 અને બીજી જોડી કઈ થશે તો કે 11 અને 13 11 એકા 11 અને 13 એકા 13 એ સિવાયને કે ઘડિયામાં કંઈ આવતી નથી બે સંખ્યા બરાબર છે અને 13 માંથી 11 બાદ કરો તો જવાબ કેટલો આવે 2 એટલે 28મા ક્વેશ્ચનમાં આ બે જવાબ લખવાના થશે 29મા નંબરનો ક્વેશ્ચન તમને લખીને જ આપેલો છે કે 30 ને 2 એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે જુદી જુદી રીતે દર્શાવો જો પેલા 30 ને છે એક તો તમારે બે સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે બરાબર છે એટલે એવી બે સંખ્યા લખવાની કે જેનો સરવાળો 30 થવો જોઈએ પ્લસ એ બે સંખ્યા છે કેવી સંખ્યા હોવી જોઈએ તો કે અવિભાજ્ય સંખ્યા જ હોવી જોઈએ તમે હું લખો છો કે 28 પ્લસ 2 28 ને 2 30 થાય બરાબર તો એ ન ચાલે શું કામ કારણ કે 2 તો અવિભાજ્ય સંખ્યા છે પણ 28 એ કેવી છે વિભાજ્ય સંખ્યા છે તો આવી રીતના નથી લખવાનું એવી સંખ્યા લખવાની છે કે જે પોતે સંખ્યા કેવી હોવી જોઈએ અવિભાજ્ય તો એ તમને લખીને જ આપેલો છે સૌથી પહેલું છે 13 અને 17 13 અને 17 નો સરવાળો કરો એટલે કેટલા થાય 30 થાય અને 13 અને 17 એકના ઘડિયામાં પણ આવતા નથી નેક્સ્ટ જોડી કઈ છે 19 અને 11 19 ને 11 નો સરવાળો કરો તો 30 જ થાય અને એ બે પણ એકના ઘડિયામાં આવતા નથી અને છેલ્લી જોડી છે 23 પ્લસ 7 આ બે નો સરવાળો પણ કેટલો થાય 30 અને એકના ઘડિયામાં પણ આવે નહીં 30મા નંબરના ક્વેશ્ચનની અંદર તમને 10 ખરા ખોટા આપેલા છે સૌથી પહેલું છે 3 એકી સંખ્યાનો સરવાળો 2 કી સંખ્યા છે બરાબર છે તો જવાબની અંદર શું આવશે ખોટું શું કામ હવે કોઈ પણ 3 એકી સંખ્યા તમે લઈ લો તો અમુક 3 એકી સંખ્યા એવી આવતી હોય કે જેનો સરવાળો છે 2 કી સંખ્યા થઈ બરાબર છે એટલે કે જવાબની અંદર 2 કી સંખ્યા આવે પણ એવું જરૂરી દર વખતે ન થાય કે તમે 3 સંખ્યાનો સરવાળો કરો એટલે જવાબ ફરજિયાત 2 કી સંખ્યા જ આવે હું 3 સંખ્યા લઉં છું 1 3 અને 5 બરાબર છે તો 1 3 અને 5 નો સરવાળો કેટલો થાય તો કે 9 થાય તો 9 છે 2 કી સંખ્યા છે નહીં એટલા માટે વિધાન કેવું છે ખોટું બીજું છે કોઈ પણ 2 એકી કે 2 કી સંખ્યાનો સરવાળો કે બાદબાકી પણ 2 કી સંખ્યા જો આ 2 કી સંખ્યા જ આવે છે હવે તમે કોઈ પણ 2 એકી સંખ્યા લઈ લો આપણે 2 એકી સંખ્યાનો સરવાળો કરીએ છીએ કે 1 અને 3 1 અને 3 નો સરવાળો કેટલો થાય તો કે 4 થાય 3 માંથી 1 બાદ કરું તો જવાબ કેટલો આવે 2 આવે હવે હું 2 2 કી સંખ્યા લઉં છું 2 અને 4 2 અને 4 નો સરવાળો કેટલો થાય 6 થાય અને 4 માંથી હું 2 બાદ કરું તો એ જવાબ 2 આવે તો તમે કોઈ પણ 2 એકી સંખ્યા લેશો કે કોઈ પણ 2 કી સંખ્યા લેશો એનો સરવાળો કરશો કે બાદબાકી કરશો જવાબ કેવો આવશે 2 કી સંખ્યા જ આવશે એટલા માટે બીજામાં શું આવશે સાચું ત્રીજું છે કે બધી 2 કી સંખ્યા વિભાજ્ય હોય છે બરાબર છે તો આવું સાચું છે નહીં કારણ કે હમણાં આપણે અહીંયા જોયું કે 2 સિવાયની 2 કી સંખ્યા વિભાજ્ય છે 2 પોતે 2 કી સંખ્યા છે પણ વિભાજ્ય સંખ્યા નથી એટલા માટે બધી 2 કી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે વિધાન કેવું છે ખોટું ચોથું છે કે 2 2 કી સંખ્યાનો ગુણાકાર હંમેશા 2 કી સંખ્યા જ હોય આ વિધાન સાચું છે બરાબર છે તમે કોઈ પણ 2 સંખ્યા 2 કી લેશો અને એનો ગુણાકાર કરશો એટલે જવાબની અંદર પાછી 2 કી સંખ્યા જ આવશે પાંચમું છે કે વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી બરાબર તો આ વિધાન ખોટું છે શું કામ કારણ કે આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યામાં એવું તો લખ્યું હતું કે એવી સંખ્યા હોય કે જેના અવયવ ન હોય બરાબર છે પણ કેટલા અવયવ ફરજિયાત હોય જ છે બે અવયવ તો હોય જ છે કયા કયા એક તો એ સંખ્યા પોતે અને એક
જો એ સંખ્યા પોતે અને એક સિવાયના એકય અવયવ ન હોય ને તો એને અવિભાજ્ય સંખ્યા કહેવાય, પણ અવિભાજ્ય સંખ્યાને એકય અવયવ હોય જ નહીં એવું શક્ય નથી, એટલા માટે પાંચમામાં શું આવશે ખોટું. છઠ્ઠું વિધાન છે કે બધી અવિભાજ્ય સંખ્યા બે કી સંખ્યા હોય છે, આ વિધાન કેવું છે ખોટું, કારણ કે અવિભાજ્ય સંખ્યા બે કી હોય એવું જરૂરી નથી, અમુક અવિભાજ્ય સંખ્યા બે કી હોય અમુક અવિભાજ્ય સંખ્યા એકી પણ હોય. સાતમું છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એક છે, તો આ વિધાન કેવું છે ખોટું, કારણ કે આપણે શીખી ગયા કે એક એ વિભાજ્ય કે અવિભાજ્યમાં ક્યાંય આવતા નથી એટલા માટે એ ખોટું આવશે. આઠમું છે બધી પ્રાકૃતિક સંખ્યાને ઓછામાં ઓછા બે અવયવો તો હોય જ, આપણે લખ્યું જ છે કે કોઈ પણ સંખ્યા હશે એના બે અવયવ તો કમ્પલસરી હશે જ, કયા કયા, એક તો એ સંખ્યા પોતે અને એક તો એક, એટલે એ વિધાન કેવું છે સાચું. નવમું છે ત્રણ બે કી સંખ્યાઓનો સરવાળો બે કી સંખ્યા જ થાય, તો આ વિધાન કેવું છે સાચું, શું કામ, કારણ કે ત્રણ બે કી સંખ્યા નહીં, તમે ગમે એટલી બે કી સંખ્યા લેશો, બે લ્યો ત્રણ લો ચાર લ્યો પાંચ લ્યો પચાસ બે કી સંખ્યા લેશો ને તો એ બધી સંખ્યા જો બે કી સંખ્યા હશે ને તો એનો સરવાળો ફરજિયાત કેવી સંખ્યા આવશે બે કી સંખ્યા જ આવશે, એટલા માટે એમાં શું આવશે સાચું. દસમું ક્વેશ્ચન છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ચાર છે, તો આ વિધાન ખોટું, કારણ કે ચાર છે એ સૌથી નાની અવિભાજ્ય ને કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે, એટલા માટે એમાં શું આવશે ખોટું.